ટિમરુના પાન વ્યવસાયથી રોજગારી મેળવી રહ્યા છે વિસ્તારના લોકોએ ટિમરુના પાન વ્યવસાય થકી રોજગારી મેળવીને ગત વર્ષે સો પૂડાનો ભાવ એકસો રૂપિયા હતો જ્યારે ચાલુ વર્ષે સો પૂડાનો ભાવ એકસો રૂપિયા છે અંદાજે એક વ્યક્તિ દિવસના બસો થી બસો જેટલા જોડા બાંધે તો બસો થી ત્રણસો રૂપિયા સુધી રોજગારી મેળવી શકે છે આ રીતે કોઈ મોટું કુટુંબ હોય તો કુટુંબની દિવસની આવક બે હજાર રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા જેટલી થઈ જાય છે ટીમરૂના પાનની દેશભરમાં સારી માંગ હોવાથી નિગમ દ્વારા ટીમરૂના પાનની ખરીદી કરી મહારાષ્ટ્ર મોકલવામાં આવે છે વિસ્તાર જંગલ વિસ્તાર આવેલ છે અને હાલ જંગલમાંથી ઘણી બધી વન્ય પેદાશ મેળવવામાં આવે છે જેમાં અઠવાડિયા પહેલાં મોરાની સિઝન ગઈ અને અત્યારે ટીમરૂપાનની સિઝન ચાલુ થઈ ગઈ આ ટીમરૂપાનની સિઝનમાં ગામડામાંથી બધા સહકુટુંબ જંગલમાં જાય છે અને જંગલમાં જઈને ટીમરૂપાન એકત્ર કરે છે એકત્ર કરીને ઘરે આવે ઘરે આવ્યા પછી તેના પૂળા બનાવવામાં આવે છે પચાસ પાનનો એક પૂડો એવા સો પૂડાના એકસો ત્રીસ ભાવ મળે છે અને એ ગામમાં જ દુકાન ચાલુ કરવામાં આવે છે અને ગામના ફળ મૂંછી લે છે ત્યારબાદ અત્યારે આ લગ્ન સિઝન ચાલે છે તેમાં પણ આ પૈસા ઉપયોગી થાય છે અને આ રીતે જંગલની વન્ય પેદાશો અમારા આદિવાસી ભાઈઓ માટે સારી એવી મદદરૂપ થઈ રહે છે કડાણા તાલુકામાં આદિવાસી આદિવાસી વિસ્તાર આવેલો છે ઉનાળાની સિઝનમાં ટીંડું પાણી શરૂઆત થાય છે અમે સાત સાડા સાતની આજુબાજુ ટીંબડું પાન લેવા માટે જંગલમાં જઈએ છીએ ત્યારબાદ અમે જંગલ પાના વેણી લાયા પછી ઘરે બેઠા અમે પાડ પત્તો પાના વધીએ છીએ અને અમને સો ફૂડ એડિટ એકસોને વીસ લખે રૂપિયા આપવામાં આવે છે એ ફર્મશ્રી દ્વારા આપવામાં આવે છે અને અમારા લગ્ન સિઝન છે પછી કરિયાણા માટેનો અમારો રોજગારી અમને પૂર્ણ પાડવામાં આવે છે તે દરમિયાન અમારા અમારા રોજગારી પૂર્ણ રોજગારી અમને મળી શકે છે